टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। जरते हमें बाइंग विच रिकमेंडेशन આપી છે પર્ટીક્યુલર હો અમન્સ કે સબસ્ક્રાઇબ ની, કારણ કે હા પ્રાઇસ માં થોડું મિસમેચ થયું, પેલા માર્કેટ ની એક્સપેક્ટેશન હતી 30 રૂપિયા, પછી 128 સુધી પહોંચી અને માર્કેટ જેમ કરેક્ટ થયું એમ 128 ના લેવલ થી એક્સપેક્ટેશન 108 આવી ગઈ। આઈ થિંક ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે જે માર્કેટના અનુમાન છે એ આસપાસનું એનટીપીસી ગ્રીનનું મીન્સ કે જે પ્રાઇસ બેન્ડ છે ડિસિઝન નથી લેવાયું। યસ, પણ ઓલ ઓવર લોંગ ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે આ એક મીન્સ ઇન ટર્મ્સ ઓફ જે અત્યારે માર્કેટ જે અનુમાનિત કરી રહ્યું છે અને જે લિસ્ટિંગ ગેઇનને આગળ જતા એક વર્ષનો ગેઇન છે, આ એક ઇરેડા સાઈડ જઈ શકે છે। ઇરેડામાં પણ સિમિલર કેસ થયો હતો, ઇરેડા હાલાકી થોડું બિઝનેસ મોડલ સેમ પણ છે કારણ કે બંને રિન્યુએબલ એનર્જીમાં છે અને થોડું ડિફરન્સ છે કારણ કે ઇરેડા ફાઇનાન્સિંગમાં છે, આ ડેવલપમેન્ટમાં છે। તો મારા હિસાબે એ એક આગળ જતા તમને અહીંયા મીન્સ કે 100% જો તમે સબસ્ક્રાઇબ ના કરો તો એકવાર એવું થશે વર્ષમાં કે તમે ઓપોર્ચ્યુનિટી મિસ કરી। નીચે પ્રાઇસ શું કામ આવ્યો એનું રીઝન પણ એ છે, 128ની પણ વાત ચાલી રહી હતી, કારણ કે જે અત્યારે યુએસમાં ગવર્મેન્ટ ચેન્જ થઈ છે એ બહુ રિન્યુએબલ એનર્જીના ફોકસ કરે એવા મૂડમાં નથી અને એમની લાસ્ટ જે 4 વર્ષની પોલિસી હતી જ્યારે એ પ્રેસિડેન્સીમાં હતા ત્યારે ક્રૂડ નેચરલ ગેસ બેઝ પોલિસીનું વધારે એ લોકોનું અનાવરણ થઈ રહ્યું હતું। કોલ બેઝિસ જે આખું વર્લ્ડ જ્યારે કોલ પાવર પ્લાન્ટથી અવોઇડ થઈ રહ્યું હતું ત્યારે યુએસએ પેરિસ એગ્રીમેન્ટને તોડી અને એ લોકો ફરીથી કોલ બેઝ પાવર પ્લાન્ટ ઉપર અને જેમનું મેજર ફોકસ હતું કે ક્લીન એનર્જી યુએસ મોટી ઇકોનોમી તરીકે શરૂઆત કરે, આખું ફોકસ જે ચેન્જ થઈ ગયું। તો આઈ થિંક એના પછી હાઇબ્રિડ મોડલ્સ ઘણા આવી ગયા, તો આઈ થિંક અત્યારે એવું લાગી રહ્યું છે કે એના હિસાબે તમને બહુ મોટું 2-3 મહિના કદાચ પ્રાઇસ ઓપન સારું થઈને કન્સોલિડેટ કરે, પણ ડેફિનેટલી બિઝનેસ મોડલ સારું છે, કોઈ ઓએફએસ નથી અને ફ્રેશ ઇસ્યુ છે, કદાચ અત્યારે નહીં પરંતુ આગળ જતા ભવિષ્યમાં ગ્રીન એનર્જીની જરૂર પડશે। અત્યારે આપણે જે રીતે દિલ્હી કે મીન્સ કે સરાઉન્ડિંગ નોર્થ ઇન્ડિયામાં જે આપણે વેધર અને એન્વાયરમેન્ટ જોઈ રહ્યા છે ડેફિનેટલી જરૂર પડશે। તો મને નથી લાગી રહ્યું કે યુએસની પોલિસીનું કોઈ સબસ્ટેન્શિયલ બદલાવ ભારતની ક્લીન એનર્જી ઉપરની પોલિસી પર થાય। સબસ્ક્રાઇબ કરવું જોઈએ થોડું, જો એકાદ વર્ષનું હોલ્ડ કરશો ટાઈમ તો ફરીથી તમને 185-190 સુધીના લેવલ પણ આ સ્ટોક આપી શકે છે।